चालू बतावी हती योजनाओना पूरा नाम थी पण अजाण जोवा मळ्या। જોઈએ અહેવાલ। સ્કિલ ઇન્ડિયા પ્રોજેક્ટની માહિતીથી તેઓ અજાણ હતા। MYSY યોજનાનું ફૂલ ફોર્મ પણ કોઈ જાણતા ન હતા। પત્રકારો દ્વારા પૂછવામાં આવતા પોસ્ટર તાત્કાલિક સંકેલી કાર્યકર્તાઓ સ્થળ છોડી રવાના થયા। શહેરના હાર્દ સમા સ્ટેન્ડ ચોક વિસ્તારમાં યુવા ભાજપના કાર્યક્રમથી ટ્રાફિક જામની સમસ્યાથી લોકો ત્રાહિમામ થયા છે। MG રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। સ્ટોરી બાય રાકેશ પીઠડિયા, મા ન્યૂઝ લાઈવ, જેતપુર, ગુજરાત। આજ રોજ પ્રદેશ યુવા મોરચાની સૂચના અનુસાર અમારા નરેન્દ્ર મોદી સાહેબના 8 વર્ષ પૂર્ણ થતા હોય એ નિમિત્તે, જેમાં 8 વર્ષ દરમિયાન અલગ અલગ યોજનાઓ લોન્ચ કરેલી છે, એ યોજનાઓના અલગ અલગ બેનરો લઈને અમે લોકો આજ જનજાગૃતિ કાર્યક્રમ કરી રહ્યા છીએ। આપણે જેતપુર શહેરની અંદર રહીએ છીએ અત્યારે। પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત એના ફોર્મ ભરવા માટે બેયમાં કઈ કઈ અલગ અલગ કાગળો જોડવા પડે એ તમે પ્રધાનમંત્રીમાં, એના માટે નગરપાલિકાનો તમે સંપર્ક કરી શકો છો। તમને ખ્યાલ છે અમે લોકો આજે તમને ખ્યાલ છે આ પોસ્ટર જોઈને તમને ખબર છે શું કેટલા કાગળો જોડવા પડે આ યોજનાની અંદર। 2.5 લાખ રૂપિયા સુધીનો ક્યાં કાગળો જોડવા પડે, 2.5 લાખ સુધીની સરકાર સહાય કરે છે એ જ અમે તમને કહેવા માંગીએ છીએ। પ્રધાનમંત્રી 2.5 લાખ સુધીની સહાય કરે છે। યાદી અત્યારે જે ટ્રાફિક સર્જાઈ રહ્યો છે, તમે જે કાર્યક્રમ યોજો છો એને લઈને શું થશે? અમે લોકો સાઈડમાં ઊભા રહીએ છીએ અને કોઈ જાતનો કોઈ ટ્રાફિક અમારા હિસાબે થયો એવું નથી। તમને નથી દેખાતો ટ્રાફિક એવું કહેવા માંગો? અમારા હિસાબે ટ્રાફિક નથી થયો, એટલો સામાન્ય ટ્રાફિક તો રોજ હોય જ છે। આવાસ યોજના અંતર્ગત તમે એમ કહો છો 2.5 લાખ રૂપિયાની સહાય મળે છે, એ સ્કીમ તો આજે 3 મહિનામાં પૂરી થઈ ગઈ છે। હા તો એ સ્કીમનો પ્રચાર કરવા માટે જ અમે અહીંયા ઊભા છીએ, કોઈ પણ એક સ્કીમનું નથી, અલગ અલગ દરેક જાતની યોજનાઓના બેનરો લઈને અમે ઊભા છીએ અત્યારે। એટલે અત્યારે આવાસ યોજનાની સ્કીમ પૂરી થઈ ગઈ છે તમે માનો છો? ના, એની તમને માહિતી જોતી હોય તો નગરપાલિકામાં સંપૂર્ણ માહિતી તમને નગરપાલિકા માહિતી પાર્ટીના જવાબદાર હોદ્દેદાર છો, સ્કીમ ચાલુ છે તો તમને આ સ્કીમ પૂર્ણ નથી થયેલી, આ સ્કીમ ચાલુ જ છે, તમે નગરપાલિકામાં જઈને આની લઈ શકો છો।